1 જુલાઈ 2022ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની યાત્રા પ્રસ્થાન કરશે, તો બીજી તરફ રથયાત્રાને લઈ સુરત પોલીસ કમિશનર અજય કુમારની અધ્યક્ષતામાં અલગ અલગ મંદિરના સાધુ સંતો અને મુસ્લિમ આગેવાનો સાથે એક બેઠકનું આયોજન થયું હતું. બેઠકમાં પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ મંદિરના સંતોને અપીલ કરવામાં આવી હતી, શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ કરવામાં આવે તો બીજી તરફ ઇસ્કોન મંદિરમાં રથયાત્રા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે ઇસ્કોન મંદિરના ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. સાથે ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથના રથને પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથના રથને રંગો રોગાન પણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઇસ્કોન મંદિર તરફથી 1 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરોના નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. રથયાત્રાની તૈયારીના ભાગરૂપે ઇસ્કોન મંદિર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથની જ્યારે લોકોને દર્શન આપવા નીકળશે ત્યારે 20 મણ ખીરનો પ્રસાદ પણ ઇસ્કોન મંદિર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, સાથે 25 ટ્વિંકલ ગુંદીના પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હરે કૃષ્ણ, મારા નામ સચિસુત કુમાર દાસ, મેં ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત સે બોલ રહા હું. 1 જુલાઈ શુક્રવાર કો શામ કો 3 બજે જગન્નાથ બલદેવ સુભદ્રા કા રથયાત્રા નિકલેગા. 2 સાલ કે અંતરાલ કે બાદ એ રથયાત્રા નિકલ રહા હે, ઇસલિયે સારા સુરતવાસી કે મન મેં ઉત્સાહ હે. તો સારે સુરતવાસી કો મેં નિવેદન કરૂંગા કે જગન્નાથ બલદેવ સુભદ્રા આ રહે આપ લોગો દર્શન દેને, તો આપ લોગ ભી ઘર સે નિકલીએ ઓર ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા કો દર્શન લેને કે લિયે આપ ભી આઈએ, દર્શન કીજીએ, પ્રસાદ લીજીએ ઓર આપકી જીવન કો ધન્ય બનાઈએ. એ સુરત રેલવે સ્ટેશન સે શામ કો 3 બજે નિકલેગા, રિંગ રોડ હોતે હુએ આઠવા ગેટ ઓર આઠવા ગેટ સે ઋષભ ટાવર, ફિર રાંદે રોડ હો કે જગન્નાથ બલદેવ સુભદ્રા કા સમાપ્તિ હોગા રથયાત્રા શામ કો 9 બજે ઇસ્કોન મંદિર જહાંગીરપુરા મેં. તો આપકો જહાં ભી સમય મિલતા હૈ આપ આઈએ, દર્શન કીજીએ, પ્રસાદ લીજીએ ઓર આપકી જીવન કો ધન્ય બનાઈએ.